સૌરાષ્ટ્ર કૃષ્ણના રંગે રંગાયું હતું અને ઠેર ઠેર કૃષ્ણ જન્મના વધામણાને લઈને રાજકોટના કૃષ્ણ ગ્રુપ દ્વારા કાનોડાને વધવા માટે રાસ ગરબા અને રાષ્ટ્રગીતના માન સન્માન સાથે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટના ગાયત્રીનગર મેઇન રોડ પર કૃષ્ણ ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા, જેમાં આયોજક અને ગ્રુપના સભ્ય સહિતના હોય આ વર્ષે આબહુ દ્વારકા નગરી ભગવાન શંકરની વિશાળ મૂર્તિ શણગાર સ્વરૂપે મૂકીને લોકોને દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. છેલ્લા 22 વર્ષથી સતત લોકોનો પ્રેમ અને ઉત્સાહ મળતો રહે છે અને આયોજનને પાર પાડતા આવ્યા છે. કૃષ્ણ જન્મના વધામણા કરવા યુવાનો દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને જય શ્રી કૃષ્ણના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં આકર્ષક ફ્લોટ્સ અને રંગબેરંગી રોશનીના શણગારથી કૃષ્ણનગરી ઊભી કરી હતી. આ તકે ભવ્ય કૃષ્ણના ગીતોથી ઉપસ્થિત સૌ કોઈ રાસે ઝૂમી ઉઠ્યા હતા. સુંદર સુશોભનથી જાણે ગોકુલ મથુરા જેવો માહોલ રાજકોટના ગાયત્રીનગર મેઇન રોડ પર જામ્યો હતો. બરાબર 12 વાગે કૃષ્ણ જન્મના વધામણા કરાયા હતા અને આજ તો આનંદ ભયો જય કનૈયા લાલકીના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભવ્ય આતશબાજી, સમૂહ આરતી, પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેજ કુમાર રાઠોડ નો રિપોર્ટ, રાજકોટ.